नमस्ते विद्यार्थियों, श्री केजी मेहता कन्या विद्यालय महुआ वती हूँ डाभी सर मारी यूट्यूब चैनल डिजायर एजुकेशन में आप सौ ने आवकारू छू। अने आजे आपणे धोरण 11 अर्थशास्त्र विषयनी अंदर पाठ नंबर 4 पुरवठानी अंदर आपणे अंत तरफ जई रह्या छीए। आजे आपणे बजार में वस्तुनी किंमत निर्धारण विषयनी एक अगत्यनी चर्चा करवाना छीए। तो विद्यार्थी मित्रों, आ पाठमांथी आ प्रश्न तमने विभाग ई एटले के 5 मार्कना प्रश्नोनी अंदर पूछी शकाय छे। तो आवा महत्वना प्रश्नोनी समझूती सारी रीते केळवी ए खूब जरूरी छे। तो शुरुआत करीए छे बजारमां वस्तुनी किंमत निर्धारण। बजारमां वस्तुनी किंमतनुं निर्धारण, तो पहेला समझीए किंमत निर्धारण कोने कहेवाय। तो किंमत निर्धारण एटले बजारमां मांग थती अने वेचाती वस्तु के सेवानी किंमत केवी रीते नक्की थती हशे तेनी समझूती। એટલે કે આપણે જે કંઈ બજારમાં વસ્તુ લેવા જઈએ છીએ કે સેવા લઈએ છીએ એની કિંમત કઈ રીતે નક્કી થાય છે એની સમજૂતી મેળવવામાં આવે એને કિંમત નિર્ધારણ તરીકે ઓળખવામાં આવે છે। ચીજવસ્તુ કે સેવાની કિંમત માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે તેને કિંમત નિર્ધારણની પ્રક્રિયા કહે છે। બજારમાં જે પણ ચીજવસ્તુ કે સેવા છે એની કિંમત નક્કી કરતા બે મહત્વના પરિબળો માંગ અને પુરવઠો, આ બંને પરિબળો દ્વારા જે નક્કી થાય છે એને કિંમત નિર્ધારણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। તો આપણે બજારમાં એમ આપણને બજારમાં એવું લાગે છે કે કિંમત જે છે ઉત્પાદકો દ્વારા નક્કી થતી હોય છે, પરંતુ પેઢીઓ ઈચ્છે તે કિંમત નક્કી કરી શકતી નથી, કારણ તેમણે નક્કી કરેલી કિંમતે તેવું ઈચ્છે તેટલું વેચાણ કરી શકતી નથી। આપણે બજારમાં જે પણ વસ્તુ લઈએ છીએ, કદાચ આપણે એવું વિચારતા હશે કે આ વસ્તુ જે છે, આ જે વસ્તુ વેચે છે અથવા જે બનાવે છે એ જેની કિંમત નક્કી કરે છે, પણ હકીકતમાં એવું હોતું નથી, કારણ કે એવો જેની કિંમત નક્કી કરે એ કિંમતે તેઓ બને તેટલું વેચાણ જે કે ઈચ્છે એટલું વેચાણ કરી શકતા નથી। માટે કિંમત માત્ર ઉત્પાદકો નક્કી કરતા નથી। કે પ્રવર્તમાન કિંમતે વસ્તુ કેટલા જથ્થામાં ખરીદવી એ ગ્રાહકો તેની માંગ દ્વારા નક્કી કરે છે। કે કોઈ પણ ગ્રાહક હોય એ વસ્તુ કેટલા પ્રમાણમાં ખરીદવી એની માંગ દ્વારા નક્કી થાય છે। એટલે કે વસ્તુની માંગ અને પુરવઠો આ બંને પરિબળો દ્વારા જ સંયુક્ત રીતે વસ્તુની કિંમત નક્કી થાય છે। કહેવાનો મતલબ એવો છે કે વસ્તુની કિંમત નક્કી કરનારા બે અગત્યના પરિબળો છે, એક માંગ અને બીજો પુરવઠો છે। બંને અલગ કલર દર્શાવ્યા છે કે વસ્તુની કિંમત નક્કી કરતા બે પરિબળો માંગ અને પુરવઠો છે। આ બાબતને પ્રોફેસર માર્શલ એક ખૂબ જ સારા એવા ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। એવો કાતરના બે બાનાના દ્રષ્ટાંત દ્વારા આ બાબત સમજાવે છે। કાતરના બે પાના એટલે કાતરના બે છેડા, એટલે બે પાના, જે ઉપલું અને નીચલું પાનું, કે કાતરનું ઉપલું કે નીચલું પાનું સ્વતંત્ર રીતે કાપવાનું કાર્ય કરતું નથી। એવું બની શકે કે ઉપલું પાનું કાપવાનું કાર્ય કરે ત્યારે નીચલું પાનું સ્થિર રહે અથવા તો અલ્પ સક્રિય રહે। એનો મતલબ એમ નથી અથવા એમ ન કહી શકાય કે નીચેનું પાનું જરૂરી નથી। જે રીતે કાપવાની ક્રિયા માટે કાતરના બંને પાના જરૂરી છે, તેમ કિંમત નિર્ધારણ કરવા માટે માંગ અને પુરવઠો બંને અનિવાર્ય છે। તો માર્શલ કિંમત નિર્ધારણની જે પ્રક્રિયા છે એટલે કે માંગ અને પુરવઠાને સમજાવવા માટે કાતરના બે પાના દ્વારા સમજાવવા માંગે છે કે જેવી રીતે કાતરનું ઉપલું પાનું કદાચ કાપવાનું કામ કરતું હોય ત્યારે નીચેનું પાનું કાપવામાં અલ્પ સક્રિય રહે અથવા સ્થિર રહે, એનો મતલબ એવો નથી કે તે જરૂરી નથી। જેવી રીતે કોઈ પણ વસ્તુ કાપવા માટે કાતરના બંને પાના જરૂરી છે, એ જ રીતે વસ્તુની કિંમત નિર્ધારણ માટે માંગ અને પુરવઠો બંને પરિબળો અગત્યના છે। તો જોઈએ હવે એની આકૃતિને અનુસૂચિ દ્વારા સમજૂતી। તો વિદ્યાર્થીઓ, અહીં એક કાલ્પનિક અનુસૂચિ આપવામાં આવી છે, બાજુમાં આકૃતિ પણ આપેલી છે, એની સમજૂતી હવે પછી આપણે મેળવવાના છીએ। તો જોઈએ કે અમુક કિંમતે બજારમાં વસ્તુઓની કુલ માંગ અને કુલ પુરવઠો સરખા થાય ત્યારે સમતુલામાં છે એમ કહેવાય। એટલે કે જ્યાં કુલ માંગ અને કુલ પુરવઠો સરખા થાય ત્યારે એ વસ્તુની બજારમાં સમતુલા છે એમ કહેવામાં આવે છે। આ સંતુલન અમુક સમયે અમુક સંજોગોમાં પ્રાપ્ત થાય છે। સમય સંજોગો બદલાતા તેમાં વિક્ષેપ પડે છે અને આંતરક્રિયાના અંતે સમય જતાં પુનઃ સમતુલા સ્થપાય છે। એટલે કે અમુક સમયે કુલ માંગ અને કુલ પુરવઠો સરખો થાય એટલે તે સમતુલામાં આવે છે। સમતુલામાં આવ્યા પછી અમુક સંજોગો બાદ તેમાં વિક્ષેપ પડે છે, એટલે કે બેલેન્સ વિખાય છે અને ફરીથી આંતરક્રિયા અને અંતે પુનઃ સમતુલા સ્થપાય છે। તો આ રીતે સમતુલા, વિક્ષેપ અને પૂર્ણ સમતુલા સ્થપાતી જોવા મળે છે। આમ સમતુલા એવી સ્થિતિ છે જેમાં આપેલા સમયગાળા દરમિયાન ફેરફાર થવાનું વલણ હોતું નથી। તો સમતુલા કોને કહેવાય કે જ્યારે એમાં કોઈ પ્રકારનો ફેરફાર ન થાય
અને બંને સરખા રહે ત્યારે તેને સમતુલામાં છે એમ કહેવામાં આવે છે। તો સમજીએ હવે અનુસૂચિની સમજૂતી। તો પહેલા અનુસૂચિ જોઈ લો વિદ્યાર્થીઓ કે જેની અંદર વસ્તુની કિંમત 10 20 30 40 અને 50 આપેલી છે। એ જ રીતે વસ્તુની માંગ કિલોગ્રામમાં 1000 800 600 400 અને 200 આપેલી છે। વસ્તુનો પુરવઠો 200 400 600 800 અને 1000 આપેલો છે। તો અનુસૂચિ પ્રમાણે એવું કહી શકાય કે જ્યારે વસ્તુની કિંમત 10 રૂપિયા છે ત્યારે વસ્તુની માંગ 1000 કિલોગ્રામ અને વસ્તુનો પુરવઠો 200 કિલોગ્રામ અમલમાં છે અથવા વેચવા માટે મૂકેલ છે। એ જ રીતે જ્યારે કિંમત વધીને 20 થાય છે ત્યારે વસ્તુની માંગ 800 અને વસ્તુનો પુરવઠો 400 થાય છે। તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ કે કિંમત 10માંથી 20 થઈ તો વસ્તુની માંગ 1000માંથી 800 એટલે કે ઘટાડો થયો અને વસ્તુનો પુરવઠો 200માંથી 400 થયેલો જોવા મળે છે। તો આ રીતે વસ્તુની કિંમત વધતા માંગમાં ઘટાડો અને વસ્તુના પુરવઠામાં વધારો થયેલો જોવા મળે છે। આ જ રીતે કિંમતમાં જેમ જેમ વધારો થશે તેમ તેમ માંગમાં ઘટાડો થાય છે અને પુરવઠામાં વધારો થતો જોવા મળે છે। તો આ થઈ સમજૂતી અનુસૂચિની વાત। હવે પછી હવે આપણે આકૃતિ જોઈશું। આકૃતિમાં તમે જોઈ શકો છો આડીધરી OX પર વસ્તુની માંગ અને પુરવઠો કિલોગ્રામમાં અને OY ઊભી ધરી પર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવવામાં આવેલી છે। તમે જોઈ શકો છો આકૃતિમાં DD માંગ રેખા અને SS પુરવઠા રેખા પણ દર્શાવવામાં આવેલી છે। તો હવે આપણે આકૃતિની સમજૂતી વિશેની માહિતી મેળવીશું કે આકૃતિમાં આડીધરી OX પર વસ્તુની માંગ અને પુરવઠો કિલોગ્રામમાં અને OY ઊભી ધરી પર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવવામાં આવેલી છે। તો અહીં જોઈ શકાય છે કે આકૃતિમાં વસ્તુની માંગ રેખા એ DD રેખા છે અને વસ્તુની પુરવઠા રેખા એ SS રેખા આપેલી છે જે એકબીજાને ઈ બિંદુમાં છેદે છે। તેથી EQ ઉપર ધ્યાન આપજો। EQ એ કિંમત એટલે કે 30 રૂપિયા નક્કી થાય છે। સમતુલાની કિંમત 30 રૂપિયા નક્કી થાય છે। આ કિંમતે વસ્તુની માંગ અને પુરવઠો એટલે કે OQ જેટલો એટલે કે 600 કિલોગ્રામે સરખા થાય છે અને સમતુલા સ્થપાય છે એટલે સમતુલાની કિંમત EQ જેટલી છે। આગળ હવે કિંમત 30 કરતાં વધે છે એટલે કે 30 કરતાં વધીને 40 રૂપિયા થાય છે ત્યારે એની માંગ રેખા પરનું એ બિંદુ અસ્તિત્વમાં આવે છે એટલે કે વસ્તુની માંગ 600 કિલોગ્રામથી ઘટીને 400 કિલોગ્રામ થાય છે। ત્યારે પુરવઠો વધે છે એટલે કે પુરવઠો જે 600 કિલોગ્રામ હતો એની જગ્યાએ 800 કિલોગ્રામ થાય છે। અહીં માંગ કરતાં પુરવઠો વધી જાય છે અને પુરવઠા વચ્ચેનું અંતર AC જેટલું સર્જાય છે। તો માંગ કરતાં પુરવઠો વધી જાય પરિણામે કિંમત નીચી જવાનું વલણ ધારણ કરે છે। AC ઉપર આપેલું છે AC। એ જ રીતે વસ્તુની કિંમત 30 રૂપિયા કરતાં ઘટીને જો 20 રૂપિયા થાય તો એની માંગ વધીને 800 કિલોગ્રામ થાય છે જે 600 હતી। હવે માંગ અને પુરવઠા વચ્ચેનું અંતર છે BD જેટલું છે નીચે આપ્યું છે એ પુરવઠો 800માંથી ઘટીને 400 કિલોગ્રામ જેટલો થાય છે। આમ પુરવઠો કરતાં માંગ વધી જાય છે પરિણામે કિંમત ઊંચી જવાનું વલણ ધારણ કરે છે। આમ જે કિંમતે વસ્તુની માંગ અને પુરવઠો સરખા થાય તે સમતુલાની કિંમત બને છે અને માંગ કે પુરવઠામાં જ્યાં સુધી ફેરફાર ન થાય ત્યાં સુધી આ કિંમત ટકી રહે છે। તો અહીં આપણે બજારમાં વસ્તુની કિંમત નિર્ધારણ એટલે કે માંગ અને પુરવઠા દ્વારા વસ્તુની કિંમત કઈ રીતે નક્કી થાય છે એની સમજૂતી મેળવી। તો વિદ્યાર્થીઓ આ ચોથા પાઠની આપણે પૂર્ણાવૃત્તિ કરી અને આ પ્રશ્ન તમને ઈ વિભાગ એટલે કે પ્રશ્ન ઈની અંદર એટલે કે વિભાગ ઈની અંદર 5 માર્કના પ્રશ્નોની અંદર પૂછી શકાય છે।